નમસ્તે મિત્રો, અનએકેડેમી જીપીએસસી ટોપર્સ ટોક વિથ અશોક ગુજર સિરીઝની અંદર એ વખત આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનું આ ઇન્ટરવ્યુ આપને ખૂબ ઉપયોગી સાબિત થશે અને લોટ્સ ઓફ લર્નિંગ આજના ઇન્ટરવ્યુમાંથી આપને પ્રાપ્ત થશે. જસ્ટ બીકોઝ ઓફ આજે આપણી સાથે જોડાયા છે ભાઈ રોહિતભાઈ, જેમને વર્ષ 2018-19 જીપીએસસીની પરીક્ષામાં 218મો નંબર પ્રાપ્ત કર્યો. મિત્રો, એથી પણ વિશેષ જે અત્યારે વાત છે આજના ઇન્ટરવ્યુની અંદર, આપને આપના ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે, કેમ કે રોહિતભાઈ ક્યાંક ને ક્યાંક એક્ઝામ ગુજરાતીમાં આપેલી અને આપના ગુજરાતી મીડિયમને લઈને જે પ્રશ્નો છે, એ પ્રશ્નો આજે કંઈક સોલ્વ થવાના છે. કેવી રીતે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીએ પ્રિપેરેશન કરવી, આપણે સારા રેન્કરને પ્રાપ્ત ન કરવા પાછળની જે નાની નાની સામાન્ય ભૂલો છે, એ ભૂલોની સાથે સાહેબનો જે અનુભવ છે, અનુભવ આપણી સાથે શેર કરવાના છે. તો વિશેષ સમય ન લેતા મિત્રો, આપણે આ ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ. રોહિતભાઈ, સૌપ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર, અને દર્શક મિત્રોને આપની એક સંઘર્ષ ગાથા છે, કેમ કે મિત્રો જોબની સાથે પણ રોહિતભાઈ તૈયારી કરેલી છે અને લોટ્સ ઓફ લર્નિંગ રોહિતભાઈ પાસે મળશે અને ખૂબ મજાના માણસ છે. આ ઇન્ટરવ્યુને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી કરીને આપના મગજની અંદર ચાલતી જે મથામણ છે, કેમ કે લોટ્સ ઓફ ઇન્ટરવ્યુ ક્યાંક ઇંગ્લિશના ગાઈડન્સ માટે છે, પણ ગુજરાતીના ગાઈડન્સ માટે ઇન્ટરવ્યુ બહુ ઓછા છે. એટલે આજનો મારો અને રોહિતભાઈનો જે પ્રયાસ છે, પ્રયાસ ફક્ત એ રહેશે કે આપને થોડી વધારે ક્લેરિટી મળે. તો એના માટે આપ અંત સુધી વિડીયોને જરૂરથી જોજો. સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે, અને સૌપ્રથમ દર્શક મિત્રોને વાત કરીએ તો આપનો ટૂંકમાં પરિચય આપો અને આખી તમારી જે એક સફર રહી છે એ સફર ઉપર આપણે વાત કરીએ તો આપ શું કહેશો? ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. આ વિડીયો નિહાળી રહેલા દરેક શ્રોતાઓને મારા નમસ્કાર. આમ તો હું 2000 વર્ષમાં મેં એસએસસી પૂરું કર્યું, ત્યારબાદ એચએસસી કરી અને પીટીસી મેં જોઈન કર્યું. 2004માં મેં પીટીસી કરી, 2006માં પૂર્ણ કર્યું. ત્યારબાદ શિક્ષક તરીકે જોડાયો પ્રાથમિક શાળામાં 2007 થી, અને 2012 સુધી શિક્ષક રહી અને એચટેટ ની એક્ઝામ પાસ કરી, અને ત્યારબાદ હું પ્રાથમિક શાળામાં જ મુખ્ય શિક્ષક એટલે પ્રિન્સિપાલ તરીકે જોડાયો. વર્ષ 2018-19 જે જીપીએસસી એક્ઝામ આવી તેમાં મેં પ્રથમ પ્રયાસે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી અને 218માં રેન્ક સાથે હાલ મદદનીશ નિયામક ફૂડ એન્ડ સિવિલ સપ્લાયમાં ટ્રેની તરીકે જોબ કરી રહ્યો છું. સંઘર્ષ ગાથાની વાત કરીએ અશોકભાઈ, તો હું એકદમ લો ઇન્કમ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું. ગ્રામ્ય વિસ્તારે મારું બેકગ્રાઉન્ડ છે. અમદાવાદમાં મતલબ જયારે પીટીસીમાં એલોકેશન થાય શીટનું, એ વખતે હું પહેલી વાર મેં અમદાવાદ જોયેલું મારી લાઈફમાં. ત્યાં સુધી મેં અમદાવાદ પણ નહોતું જોયું. ધીરે ધીરે 2014માં જયારે જીપીએસસી આવી ત્યારે મેં પહેલી વાર સાંભળેલું જીપીએસસી જેવું કઈક હોય છે. ત્યાં સુધી મને ખબર પણ નહોતી કે જીપીએસસી આ રીતના એક્ઝામ લે અને ક્લાસ 1-2 ની એક્ઝામ થી ડાયરેક્ટ એકદમ સારી પોસ્ટ ઉપર આપણે નિમણૂક થાય છે. અને ઘણો બધો ખૂબ સંઘર્ષ કરી અને આજ કે પહોંચ્યો છું, તો એની બધી આપણે આજ વાતો કરીશું. અને રોહિતભાઈ, જો આપણે ચર્ચાનો સિલસિલો શરૂ કરીએ તો સૌથી પહેલા તો આપણે વિદ્યાર્થી મિત્રો સાથે એ જ ચર્ચા કરીએ કે ક્યાંક ને ક્યાંક એક મગજની અંદર બહુ એક સર્કિટ ફિટ થઈ ગઈ છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ટોપ ન કરી શકે, અથવા તો એ ખૂબ સારા નંબરની સાથે સારી પોસ્ટ પર ગુજરાતીમાં એક્ઝામ આપીને ન આવી શકે. તો આ જે વાત છે, જોકે ઘણા વિદ્યાર્થીઓ કરે પણ છે અને ખૂબ સારો રેન્ક પણ લાવે છે, રેન્ક જે 18મો આપની બેચની સાથે જે હતા એમને પણ ક્યાંક ગુજરાતીની અંદર એક્ઝામ આપેલી અને સાહેબને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થઈ, એમનું પણ ઇન્ટરવ્યુ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ન જોયું હોય તો ચોક્કસ પ્લેલિસ્ટમાં જઈને આપ જોઈ શકો છો. પણ રોહિતભાઈ, સૌથી પહેલા આપના મતે વિદ્યાર્થીથી કઈ એવી ભૂલ થાય છે, અને સ્પેશિયલી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ, જેને કારણે એક એક મેદાન સારી રીતે નથી મારી શકતા, આપના અનુભવના આધારે કહેશો તો શું? આની વાત એક સરસ મજાની એક આરબની વાર્તા છે અશોકભાઈ, કે એક આરબ રણ મેદાનમાં પોતાના 50 ઊંટ સાથે નીકળ્યો. ઊંટ સાથે નીકળતા નીકળતા રાત પડી ગઈ, તો વચ્ચે એક સરાય આવતી હતી. એ સરાયમાં એ જગ્યાએ ઊંટ ને બધું એ લોકો રાખતા. તો એને જઈને પૂછ્યું કે ભાઈ મારા ઊંટ તું રાખીશ? તો સરાય વાળાએ કીધું કે વાંધો નહીં, પણ તમારી પાસે જે ઊંટ છે એ 50 છે, જયારે મારી પાસે જે ખીલા છે જેને બાંધવાના એ માત્ર 49 જ છે. તો આ એક પ્રશ્ન છે. તો એ ઊંટવાળાને મનમાં ડર બેઠો કે સાલું રાતે આંધી આવશે, અને જો 49 ખીલા છે, એક ઊંટ જે છૂટું છે મારું એ ક્યાંક જો ભાગી ગયું તો મને મોટું નુકસાન આવશે. એટલે તેને કીધું કે ભાઈ મને રહેવામાં મને કોઈ વાંધો નથી, પણ આ તકલીફ છે. તો સરાય વાળાએ કીધું કે વાંધો નહીં, તમે ચિંતા ન કરો, તમારું ઊંટ ક્યાંય નહીં જાય, અહીંયા જ રહેશે, ક્યાંય નહીં જાય. માલિકને વિશ્વાસ ન બેઠો કે એમને છૂટું ઊંટ કઈ રીતે રહેશે, પણ એ તો વાંધો નહીં, એની જવાબદારી લીધી સરાય વાળાએ કે જો જાય તો નુકસાનની ભરપાઈ હું કરી દઈશ. એટલે એ લોકોએ એગ્રીમેન્ટ કરી લીધો, અને પછી જયારે રાત્રે જે છે બહુ તોફાન આવ્યું, સવારે ઉઠીને જોયું અને માલિકને ચોક્કસ હતું કે મારું ઊંટ તો લગભગ નીકળી જ ગયું છે, હશે જ નહીં અહીંયા. એને જઈને જોયું, ગયા તો બરાબર 50-50 ઊંટ એમને બેઠા હતા. એને પણ નવે લાગી, તારી પાસે ખીલા 49 છે, આ 50મું ઊંટ અહીંયા કઈ રીતે રહી ગયું? હવે એને જે સરાય વાળો હતો એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો, એ કે મેં ઊંટને એ દેખતો તો એમ ખાલી ખોટું ખીલે બાંધવાનો એક અભિનય કર્યો. ઊંટને મનમાં એમ જ હતું, હું બંધાયેલું જ છું,
ખીલો હતો ને, પણ છતાં એ આખી રાત તેમને તેમ બેસી ગયું. જો ઊંટે પ્રયત્ન કર્યો હોત થોડો ઘણો ત્યાંથી આગુ પાછો થવાનો, તો બિલકુલ આઝાદ મુક્ત થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં પણ અઢળક આવા પૂર્વગ્રહો આપણે બાંધી લીધેલા છે કે ભાઈ આમ થાય, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ તરીકે પરીક્ષા પાસ ન થાય, આટલા આટલા હર્ડલ છે, શું કરવું કેમ ન કરવું, અથવા તો અમે તો કોમ્પીટ જ નહીં કરી શકીએ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે. સૌ પ્રથમ તો આજે આપણા પૂર્વગ્રહ છે એ બિલકુલ છોડવાની જરૂર છે. આપણે પણ કોમ્પીટ કરી શકીએ, હા બિલકુલ, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પાસે થોડાક એડ છે આપણા સાપેક્ષ. હવે ક્યાં એડ છે આપણે સમજવું પડશે. અને 2016 થી જ્યારથી જીપીએસસી પોતાનું એક્ઝામ પેટર્ન ચેન્જ કરી છે, ત્યારથી જોવા જઈએ તો ટોપ 50 માં લઈએ તો હાર્ડલી 1-2 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના જોવા મળે છે. તો મિત્રો, પ્રથમ તો આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડશે. આપણે માત્ર આર્ગ્યુમેન્ટ નહીં કરીએ કે આ છે તે છે, એક્ઝામ ચેન્જ કરો એક્ઝામ નહીં, જે છે તે વાસ્તવિકતા આપણે સ્વીકારવાની છે કે આ એક્ઝામ પેટર્ન છે ને આમાં આપણે ટોપ કરવાનું છે. હવે શું શું ખૂટે છે, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી તરીકે આપણી પાસે શું શું કચાશ રહી જાય છે, એનું એક સરસ મજાનું વિશ્લેષણ કરી અને જો તેની પાછળ આપણે એકદમ વ્યવસ્થિત મહેનત કરશું તો મિત્રો 100% આવનારા વર્ષોમાં ટોપ 10 માં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પણ જગ્યા બનાવશે જ, બિલકુલ બનાવશે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પાસે 1-2 જે એડ છે, એક તો એક છે યુપીએસસી ની, એ લોકોની તૈયારી શરૂ હોય છે. યુપીએસસી ની તૈયારીને લીધે એકદમ એમનું જે નોલેજ છે બહુ વાસ્ટ હોય છે. અને બીજું એમના જે રિસોર્સિસ છે ઇંગ્લિશ માધ્યમના, ઉદાહરણ તરીકે આપણે વિઝન આઈએસ છે, ઇનસાઇટ છે, ઇંગ્લિશના બધા ઇન્ટરવ્યુ છે, તો બહુ ખૂબ સારા રિસોર્સિસ છે. જે ઇંગ્લિશની બુક છે એ પણ બહુ સારી છે. અને યુપીએસસી ની એ લોકો સતત જે છે મહેનત કરતા હોય છે, એના લીધે એમની રાઇટિંગ સ્કિલ છે પણ બહુ સારી હોય છે. આ બધા જે એડ છે મિત્રો, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી તરીકે પણ જો આપણે આ બધી વાતો ખ્યાલ રાખશું અને આપણે બધા ભેગા મળી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરી છે એ જોઈ, તો 100% ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પણ મેદાન મારશે, મને પૂર્ણ વિશ્વાસ છે. અને રોહિતભાઈ, જે રીતે આપણે વાત કરી છે કે ક્યાંક પૂર્વગ્રહો પૂર્વધારણાઓ છે ને છોડવી પડશે, પણ આપ એક શિક્ષકની પણ ભૂમિકા ભજવી છે, એક પ્રિન્સિપાલ તરીકે પણ આપે સેવા આપી છે, તો આની અંદર એક ડ્રીમ, એક સપનું, એ કેટલું અગત્યનું બનતું હોય છે? કેમ કે આપે બહુ લાંબા સમયના સંઘર્ષ પછી આ સફળતા પ્રાપ્ત કરી અને એમાં પણ પ્રથમ પ્રયાસે જીપીએસસી આપી, એ પણ ગુજરાતીમાં આપી અને એમાં 218મો આપે જે રેન્ક પ્રાપ્ત કર્યો છે, તો આ એક ડ્રીમ, તમારું સપનું જે છે એ સપના ઉપર વાત કરો કે એક વિદ્યાર્થી માટે સપનું હોવું કેટલું અગત્યનું છે. મિત્રો, સૌથી વધારે કોઈ પણ એક્ઝામમાં, ક્લાસ 3 લઈએ, જીપીએસસી લઈએ કે પછી યુપીએસસી લઈએ, એક વિઝન આપણું અને મારે ક્યાં પહોંચવાનું છે, મારે શું બનવું છે, એક બિલકુલ ક્લિયર કટ વિઝન આપણા માઇન્ડમાં હોવું જ જોઈએ. તેના પાછળનું ડેડિકેશન, પેશન અને સતત એકધારી મહેનત મિત્રો હોવી જ જોઈએ. સવારમાં ઉઠી અને જો તમને મતલબ મોબાઈલ ચેક કરી સોશિયલ મીડિયામાં આખો દિવસ તમે વ્યતીત કરતા હોય અને આપણું મારું એ વિઝન હોય કે હું તો ટોપ કરીશ, તો એ શક્ય નથી જ બનવાનું. એક ક્લિયર ધ્યેય કે મારે ક્યાં પહોંચવું છે એ જો મારા મગજમાં હશે તો જ મને રસ્તાની અને મારી સફરની ખબર પડશે. ઘણા બધા જે મિત્રો હોય છે એનું ધ્યેય તો બહુ ઊંચું હોય છે, પણ એને પાછળની જે મહેનત જોઈ અથવા જે ડેડિકેશન જોઈ એ લોકો પાસે હોતું નથી. અને પરિણામે આપણે જયારે રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારે જોઈએ છીએ કે થોડા માઇનોર માટે લોકો રહી જતા હોય છે. તો આવા તમામ મિત્રોને હું એક આગ્રહપૂર્વક વિનંતી કરું છું મિત્રો કે સપનાઓ જુઓ. સારી રીતે રોહિતભાઈ આપણે વાત કરી છે કે એક વિદ્યાર્થી પાસે ડ્રીમ હોવું, સપનું હોવું ખૂબ જરૂરી છે. સપના વગરનો વિદ્યાર્થી ક્યાંક તૈયારીની દિશામાં ખૂબ સારું કામ ન કરી શકે. રોહિતભાઈ, આપણા જે મોટા મોટા જે પ્રશ્નો છે વિદ્યાર્થીઓના મગજમાં ચાલતા, એ પ્રશ્નો ઉપર જ વધારે ચર્ચા કરવી છે અને એ એક માધ્યમ ઉપર આપણે વાત કરી. એવો જ એક બીજો સળગતો જે પ્રશ્ન છે કે ભાઈ નોકરીની સાથે અમે જીપીએસસી પાસ ન કરી શકીએ. ઘણાને એવું છે કે નોકરીની સાથે ક્લાસ 3 માંડમાંડ પાસ થવાય, પણ નોકરીની સાથે જીપીએસસી ભણતું અને એમાં પણ સારી પોસ્ટ પર આવવું એટલે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. પણ આપે ક્યાંક જોબની સાથે પ્રિપેરેશન કરી છે અને આપે આ ખૂબ અનુભવેલું છે, તો એના ઉપર આપણે વાત કરીએ. તો અત્યારે જે ક્યાંક વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે એમાં ઘણા એવા પણ હોય કે જે જોબ કરતા હોય ને કદાચ એમની પરિવારની આર્થિક પરિસ્થિતિને સપોર્ટ આપવા માટે એમણે જોબ કરવી પણ જરૂરી હોય, કદાચ જોબ છોડી પણ ન શકતા હોય, તો એના માટે આપ શું કહેશો કે જોબની સાથે વિદ્યાર્થી કેવી રીતે તૈયારી કરી? બિલકુલ અશોકભાઈ, જોબની સાથે પણ તૈયારી બહુ સારી રીતે થઈ શકે, પરંતુ અહીંયા શરત પહેલી એ છે કે તમારે તમારો જે સમય છે, તમને જે સમય મળે છે એનું એકદમ ચોક્કસ વિભાજન તમારી પાસે હોવું જોઈએ. અને જે એક્ઝામનો તમારો સમય છે એ અત્યારથી, માની લો કે હું જીપીએસસી ની તૈયારી શરૂ કરું છું તો એક વર્ષ મારે જો મહેનત કરવી છે તો મારી પાસે એક ક્વોલિટી ટાઈમ હોવો જોઈએ જો મારા સ્ટડી પાછળ આપી શકું. જોબ જોબની જગ્યાએ છે અને સ્ટડી એની જગ્યાએ છે, જો બે મિક્સ થઈ જશે તો તકલીફ થશે. તો સ્ટડીના ટાઈમ ઉપર સ્ટડી અને જોબના સમયે જોબ. મારી જ વાત કરું તો હું સવારે 6 થી 10 વાગ્યા સુધી જે છે મારો સ્ટડી ટાઈમ રહેતો, ત્યારબાદ મારો જોબ ટાઈમ રહેતો, પછી સાંજે એથ્લેટિક્સના મેદાનમાં જઈ રનિંગ કસરત ને બધું કરતો અને વળી રાત્રે જયારે મને ટાઈમ મળે 1 કલાક ત્યારે જે મેં દિવસભર જે વાંચ્યું હોય
એનું સંપૂર્ણ એકવાર રિવિઝન કરી લેતો. પણ મગજમાં એક બહુ ક્લિયર ધ્યેય હતો કે ભાઈ આટલા ટાઈમ જે વાંચવાનું છે તો એનું રિવિઝન થાય, અને જે ગોલ જે દિવસે નક્કી કર્યો હોય કે આ સબ્જેક્ટ વાંચવાનો છે અને આ સબ્જેક્ટમાં આટલું મારે પૂર્ણ કરવાનું છે, તો વ્યવસ્થિત સારી રીતે આપણને સમજાઈ જાય એ રીતે વાંચી, અને પછી જો તમારે જોબ સાથે પણ મિત્રો આપ તૈયારી શરૂ કરો જો રાખો છો તો પણ સફળતા મળશે જ. જોબ એ હર્ડલ નથી, જોબ કરવી જ જોઈએ. ઘણા મધ્યમ વર્ગના વિદ્યાર્થી મિત્રો માટે જોબ જરૂરી જ હોય છે, ઘરના આર્થિક ટેકા માટે, પોતાના માટે. તો જોબ સાથે પણ તૈયારી કરી જ શકાય છે, એટલે ખોટા એક્સક્યુઝ વગર જોબ સાથે પણ તૈયારી કરો અને આપણને સફળતા બિલકુલ મળશે જ. અને રોહિતભાઈ જો આપની વાત કરીએ તો એક આપનું શેડ્યુલ કેવી રીતે રહેતું હતું, સવારથી સાંજ સુધીનું આપ કેવી રીતે તૈયારીની વચ્ચે સમય કાઢતા હતા જોબની સામે? તૈયારી માટે તો પહેલા મિત્રો જે આપના બિલકુલ ફાલતુ કામ છે એના ઉપર તો પૂર્ણ વિરામ મૂકવું જ જોઈએ. જેમ કે ફાલતુ કામ મતલબ તમે સોશિયલ સાઇટ ઉપર કલાક બે કલાક ચેટ કરતા હોય, ફાલતુ વિડીયો જોતા હોય, તો આ બધું પહેલા તો બંધ કરી દો, એનો કોઈ જ મિનિંગ નથી. જે બિલકુલ નેટનો ઉપયોગ કરો પણ પોઝિટિવ ઉપયોગ કરો, જેમ કે ઘણા બધા પીડીએફ ના આપણી પાસે ઘણા બધા ઢગલો સાહિત્ય છે, એક્ઝામ લક્ષી વિડીયો પણ ખૂબ સારા સારા છે. આજે ડિજિટલ ક્રાંતિ થઈ ગઈ છે તો એકદમ છેવાડાનો ગામડાનો જે એક્સપિરિયન્સ છે એ પણ એ ફરિયાદ તો નહીં જ કરી શકે કે મારી પાસે રિસોર્સિસ નથી. મિત્રો રિસોર્સિસ અઢળક છે, સવાલ છે હું એનો ઉપયોગ કઈ રીતે કરું છું એ મોટું જોવાનું છે. તો સવારે આપ એક પરફેક્ટ શેડ્યુલ બનાવી લો કે સવારથી આટલા ગાળાથી મને જે મારો સમય મળે છે એમાં હું મારું સ્ટડી કરીશ, સ્ટડી બાદ જયારે જોબ ઉપર જવાનું છે ત્યારે હું જોબનું કામ જોબ રીતે કરીશ, અને જયારે જોબ પછી સાંજે આવું ત્યારે પછી મારું જે મને જે ફ્રી ટાઈમ મળે છે તો એ ગાળામાં હું આ કરીશ. તો આપનો ફ્રી જે સમય છે જોબ સિવાયનો એ મેક્સિમમ જે છે એ તૈયારી પાછળ જ જવું જોઈએ મિત્રો, નહીં કે કોઈ ખોટા ફાલતુ કામ પાછળ. અને તમામ મિત્રોને ખાસ વિનંતી કે સોશિયલ મીડિયાથી બને તેટલા દૂર રહેજો, એમાં કારણ વગરની ચર્ચાઓ, કારણ વગરનું બર્ડન અને મગજમાં પછી આપણો ફિટ થઈ જાય. ઉદાહરણ તરીકે અત્યારની જ વાત કરીએ તો COVID-19 ના ઓલામાં જો ફેસબુકની ચર્ચાઓ જો તો મતલબ કોઈ પોઝિટિવ એમાં કે હોતું નથી, હિન્દુ મુસ્લિમ XYZ ફલાણા ઢીકણા એવું જ હોય છે. તો બહુ કામનું હોય છે એમાં, તો કામનો પોતાના કામનું જે છે એ લઈ લો, અને બાકીનો જે તમારો કિંમતી સમય છે એ ભૂલે ચૂકે પણ આવી ફાલતુ જે ક્રિયાઓ છે એમાં ન ગાળો, અને એકદમ સ્ટડી પર ડેડિકેશન થી મહેનત કરો મિત્રો, તો જ આગળનો રસ્તો આપણો ખુલશે, ત્યાં સુધી નહીં ખુલે. અને રોહિતભાઈ જો આપણે ચર્ચાના સિલસિલાને આગળ વધારીએ તો એક વિદ્યાર્થીએ તૈયારીની શરૂઆત કરવી હોય, એક મનથી મક્કમ થઈ ગયો હવે મારે GPSC 1-2 ની પ્રિપરેશન કરવી છે અને તૈયારીની શરૂઆત જ્યારે કરે તો સૌથી પહેલા એમને શરૂઆતમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? બિલકુલ, ખૂબ સરસ અશોકભાઈ પ્રશ્ન છે કે શરૂઆત જે છે એ કઈ રીતે કરવી કે જેથી કરીને આગળની આપણી મંજિલ જે છે બહુ સરળ બની જાય. મિત્રો શરૂઆત જે છે હંમેશા એક આપણો બેઝ, જો મકાન બનતું હોય તો પાયો જો મજબૂત હોય તો મકાન બહુ સારું બનવાનું છે. આપણો બેઝ જે છે મિત્રો GCRT અને NCERT બેઝ ઉપર જ બનાવો મિત્રો. તમે જેટલા લોકો પાસ થયા છે, જેટલા મિત્રો ટોપર છે, આ બધામાં એક કોમન તમને વાત મળશે કે લોકો હંમેશા GCRT અને NCERT ને જ ફોકસ કરવાનું કહે છે. એક પાયો છે આપણો, એક બહુ બાળકને સમજાય એવી ભાષામાં એ બધું સમજાવે છે કે કઈ રીતે ઇતિહાસ હતો, કઈ રીતે આપણું ભૂગોળ છે, શું કલ્ચર છે આપણું. તો જયારે પણ શરૂઆત કરો ત્યારે GCRT અને NCERT એકદમ પરફેક્ટ ડેડિકેશન થી જે છે એને આપ ફોલો કરો અને વાંચો, અને ત્યારબાદ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો તો સફળતા પણ ચોક્કસ મળશે. અને જયારે આપણે તૈયારીની શરૂઆત કરી દીધી સાહેબ, અને તમે જે કીધું એ વાતનું ધ્યાન પણ એક વિદ્યાર્થી રાખી લે, પછી એક વિદ્યાર્થીએ તૈયારીની સાથે સૌથી પહેલો એ પણ બહુ મોટો પ્રશ્ન આવે છે કે બુક સોર્સ, રાઈટ સોર્સ, અને એમાં પણ જયારે આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય છે તો એમાં મોટો પ્રશ્ન એ છે સાહેબ કે આજે બધી જ બાજુએથી ગાઈડન્સ મળી રહ્યું છે, બધા જ પોતપોતાની રીતે ગાઈડન્સ આપી રહ્યા છે, તો મને ઘણી વખત એવું લાગે કે ક્યાંક ગાઈડન્સનો ઓવરફ્લો ચાલી રહ્યો છે. તો આમાં વિદ્યાર્થી લોટ્સ ઓફ કન્ફ્યુઝનમાં આવે છે કે મારે કયા સોર્સનો યુઝ કરવો, અને સોર્સ એકવાર સિલેક્ટ કર્યા પછી એના ઉપર સ્ટીક રહેવું પણ બહુ જરૂરી છે. તો એના ઉપર આપ વાત કરો કે કયા સોર્સ આઈડિયલી યુઝ કરવા જોઈએ, તમે કયા સોર્સથી આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ? ચોક્કસ મિત્રો, આપણે કોઈ ડોક્ટર જોડે જઈએ અને 5 ડોક્ટર જોડે જવાના, તો 5ના ડોક્ટરના થોડા થોડા તો અભિપ્રાય અલગ રહેવાના જ. કોઈ એક જ ડોક્ટરને પકડી રાખીએ અને જો એના ઉપર આપણે ફોલો કરી તો ચોક્કસ થી આપણનું જે છે સમસ્યાનું સમાધાન થશે. રિસોર્સિસની વાત કરીએ તો મિત્રો રિસોર્સિસમાં તો અત્યારે કહેવાય કે માહિતીનો વિસ્ફોટ થઈ ગયો છે, એટલી બધી માહિતી, એટલા બધા રિસોર્સિસ આપણી પાસે ઉપલબ્ધ છે. રિસોર્સિસમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે હું અશોકભાઈની જે પ્રોવાઈડ કરીશ એ ખાસ પોતાની સાઇટ ઉપર અપલોડ કરશે. પરંતુ ખાસ મિત્રો હું એક વાત ઉપર બિલકુલ ભાર દઈને કહેવા માંગીશ કે કોઈ રિસોર્સિસ મેં કયા છે, કોઈ ટોપરે કયા છે એટલે મારે એને ફોલો કરવા, હું એ જ વાંચીશ,
આજ હું આ રિસોર્સિસ કહું છું તો તમે એ વાંચી લો, કાલ નવું ઇન્ટરવ્યુ તમે જુઓ, એમાં તમે બીજા કોઈ રિસોર્સિસ કરો તો એ વાંચો. એ ભાગમ ભાગ બિલકુલ ના કરો. કોઈ આજે એક બુક લીધી, કાલ બીજી લઈ આવો, કાલ ત્રીજી લઈ આવો, આ વાતથી બિલકુલ તમે બચજો. એ ન કરો. કોઈ એક બુક વાંચો અત્યારે, અને તમને જેમાં મજા આવે છે, માની લો કે ઇતિહાસ છે ઉદાહરણ આપવું, અને તમને એક બુક છે અત્યારે કોઈ પણ ખાનગી પ્રકાશનની, એમાં મજા આવે છે તો એને ફોલો કરો. ઉપરાંત જીસીઆરટી એનસીઆરટી તો મસ્ટ છે, એ તો તમારે કરવાનું જ છે. તો રિસોર્સિસ જે છે એ તમારા રિસોર્સિસ છે, એને તમે પકડી લો. એકવાર જે બુક તમે પ્રેફર કરી છે એને વળગી રહો, અને છેક સુધી એને ન છોડો, ભાગમ ભાગ ખોટી ન કરો. બીજું મિત્રો, ખાસ કે મારી શક્તિઓ અને મારી મર્યાદાઓ મારે જાતે જ ઇન્ટરપ્રિટેશન કરવાનું છે કે ભાઈ જે 10 સબ્જેક્ટ છે મારા સિલેબસના, તો એ 10 સબ્જેક્ટ માંથી મારા સ્ટ્રોંગ ક્યાં છે અને વીક ક્યાં છે. સ્ટ્રોંગ ને વધારે સ્ટ્રોંગ બનાવો, અને જે વીક છે તો એ ખાસ વિનંતી કે ભૂલે ચૂકે પણ એવો બિલકુલ ઓવર કોન્ફિડન્સમાં ન રહો કે મારા તો 9 સબ્જેક્ટ જોરદાર છે, એક સબ્જેક્ટ નહીં કરું તો શું ફેર પડી જવાનો. 10-10 સબ્જેક્ટ મિત્રો તમારે કરવાના છે. જે વીક છે એને એવરેજ સુધી તો તમારે લઈ જ જવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો એક પણ સબ્જેક્ટ જો તમે એવોઇડ કરો અથવા બિલકુલ એમાં મહેનત નથી કરી, તો તમારા સિલેક્ટ થવાના ચાન્સ 50% ઓલમોસ્ટ તમે યાદ તમે ખતમ કરો છો. તો દરેકે દરેક સબ્જેક્ટ નું એકદમ પાયાથી જે છે એટલી મહેનત આપણે કરવી જ પડશે મિત્રો. મિત્રો, જે પ્રમાણે રોહિતભાઈ વાત કરી છે કે સોર્સની જે માહિતી છે, એટલે ક્યાંક આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એટલા માટે ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એમની ડિટેલ એડ કરી દીધી છે. ક્લાસ 3 માટેના પણ સોર્સિસ સર ખૂબ સારી રીતે આપને ગાઈડ કરવાના છે, અને જીપીએસસી 1-2 ની જો પ્રિપેરેશન કરવી હોય તો એના માટે પણ આપ ક્યાં સોર્સ રાઇટ યુઝ કરી શકો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ચોક્કસથી આપ મેન્શન કરેલું છે, એકવાર નીચે જઈને આપ ચેક કરજો, અને આ સોર્સિસ ઉપર એકવાર આપ જરૂરથી વિચાર કરજો. આ એવા સોર્સિસ છે જે સોર્સિસને કારણે રોહિતભાઈને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને ગુજરાતી મીડિયમમાં એક્ઝામ આપવા છતાં પ્રથમ પ્રયાસે સફળતા પ્રાપ્ત થઈ છે. તો તમે સમજી શકો કે સોર્સ કેટલા અગત્યના અને મહત્વના હશે. રોહિતભાઈ, જ્યારે એક વિદ્યાર્થી આગળ તૈયારીમાં આવે, જ્યારે સોર્સની વાત થઈ, જોબ વાળી વાત થઈ, ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીની વાત થઈ, પણ એક પ્રેક્ટિકલી બહુ એક પ્રશ્ન વિદ્યાર્થીને મૂંઝવી રહ્યો છે. હવે આવો પ્રશ્ન એવો છે કે ઘણા એસ્પિરન્ટ, જો કે આમાં કોઈ ખોટા ન હોય, ઘણા એસ્પિરન્ટ એવી એડવાઇસ આપે છે કે ભાઈ જીપીએસસી 1-2 ની પ્રિપેરેશન કરો તો તમે 1-2 ને ટાર્ગેટ કરો, પછી તમારે વચ્ચે જેટલી ક્લાસ 3 આવે, વોટ એવર જે એક્ઝામ આવે, તમે ના આપો, એ ટાર્ગેટ તમારો 1-2 છે, 1-2 ને પકડી રાખો. જ્યારે બીજી બાજુ અમુક વિદ્યાર્થીઓ એવું પણ ગાઈડન્સ આપતા હોય કે ભાઈ જીપીએસસી 1-2 ની તૈયારી કરો છો અને કન્ટિન્યુઅસ રાખો, પણ સાથે સાથે માનો કે સપોર્ટ ડિવાઇસ હોય, કોઈ કોઈ બીજી જે એક્ઝામ આવતી જાય વચ્ચે વચ્ચે, જે એક્ઝામ આવતી હોય તો એક્ઝામ ને આપો, કેમ કે સિલેબસમાં બહુ લાંબો અંતર ના હોય, થોડા ઘણા 1-2 વિષય આમ તેમ જે પ્રિપેર કરવાના હોય તો એ આપ કરી અને આપ એને પણ એટેમ્પ્ટ કરો. તો ક્લાસ 3 છે, સુપર ક્લાસ 3 છે, આવી એક્ઝામ વિદ્યાર્થી આપવી જોઈએ કે નહીં? જીપીએસસી 1-2 ની જ પ્રિપેરેશન કરવી કે ક્લાસ 3 ની કરવી? સાથે સાથે એ પણ એક પ્રશ્ન એવો છે કે જે ફ્રેશર વિદ્યાર્થી જે અત્યારે તૈયારી કરવાનું વિચારે છે, તો ઘણી ઇન્સ્ટિટ્યૂટ અને ઘણા વિદ્યાર્થીઓ દ્વારા એવું ગાઈડન્સ મળે કે પહેલા તમે ક્લાસ 3 ની તૈયારીની શરૂઆત કરો, પછી એકવાર નોકરી મળે પછી તમે 1-2 ની દિશામાં આગળ જાઓ. ઘણા એવું કે ડાયરેક્ટ 1-2 ની તૈયારી કરો, ક્લાસ 3 મગજમાં જ ન નાખો. હવે આમાં છોકરો કન્ફ્યુઝ થાય અને પછી ક્યાંક ઘણા તેમ કે એ કોઈ કરવી જ નથી. તો આવી પરિસ્થિતિમાં રોહિતભાઈ, એક વિદ્યાર્થી શું રાઈટ ડિસિઝન લઈ શકે આપના અનુભવના આધારે? શું કહેશો? બિલકુલ, આ જે આપનો પ્રશ્ન છે શુભભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવે છે કે મારે પ્રિપેરેશન કરવી તો કઈ રીતે કરવી, ક્લાસ 1-2 ની જો કરું છું તો શું મારે ક્લાસ 3 ની એક્ઝામ આપવી? મિત્રો, કદાચ તમારું જે ક્લાસ 3 ન હોય અને ક્લાસ 1-2 છે, પરંતુ એક્ઝામ જે છે આપવામાં શું વાંધો છે? એક્ઝામ આપી દીધી તમે પાસ થઈ ગયા તો ઘરે આવીને તમને પકડતું જવાના નથી કે ભાઈ ચલો તમારે ક્લાસ 3 માં જવાનું છે, હવે ક્લાસ 1-2 નું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ ગયું. મિત્રો, ક્લાસ 3 ની એક્ઝામ જે છે એ એક અનુભવ માટે પણ હું તો મારી દ્રષ્ટિએ તો આપવી જ જોઈએ. જો હું મારી જ વાત કરું તો જયારે 2010 થી ટેટ ટાટ ની જે શિક્ષક બનવાની એક્ઝામ લેવાનું શરૂ થયું તો હું તો ઓલરેડી શિક્ષક હતો, છતાં પણ હું જેટલી એક્ઝામ આવતી ટેટ ટાટ ની એ બધી આપવા જતો, જેથી કરીને મારે મારું નોલેજ ચેક થાય કે હાલ હું મારું નોલેજ ક્યાં છે. એક્ઝામોનું જે આખું વાતાવરણ છે એ અલગ હોવાનું, અને હું ઘરે બેઠો વાંચતો હોય એ વાતાવરણ અલગ હોવાનું. તો એક્ઝામ હોલના વાતાવરણમાં જયારે કોઈ પ્રશ્ન મારી સામે આવે છે તો શું એનો પ્રોપર એકદમ સારી રીતે જવાબ આપી શકું છું? તો એનાથી એક આપણું જે માઇન્ડસેટ બહુ સારી રીતે ટ્રેન થશે. તો બિલકુલ ચોક્કસ છે મિત્રો, ક્લાસ 1-2 ની પણ જે પ્રિપેરેશન કરે છે તેઓ પણ બિલકુલ ક્લાસ 3 ની પણ એક્ઝામ આપો. એનાથી આપણને એ જ મળશે કે જ્યારે ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ આપવા જશો ત્યારે એ, કેમ કે ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ અને ક્લાસ 3 ની પ્રિલિમ્સ બંને ઓએમઆર માં જ છે, તો ઓએમઆર ના લીધે આપણને જે ફાયદો મળશે એ ચોક્કસથી થવાનો છે. બીજો અશોકભાઈ, કે જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3 ની આપે છે, તો હું એ લોકોને પણ આગ્રહપૂર્વક વિનંતી કરીશ કે ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ તમે પણ આપો. ક્લાસ 1-2 ની જે પ્રિલિમ્સ ના જે ક્વેશ્ચન છે એનું લેવલ છે એ જુઓ, તમે જે વાંચેલું છે એમાંથી તમને કેટલું આવડ્યું,
તો એક તમારું સેલ્ફ ઇવેલ્યુએશન એટલું જબરજસ્ત થઈ જશે કે તમને ખ્યાલ આવશે કે આ સ્પર્ધામાં હું અત્યારે ક્યાં ઊભો છું, અને સ્પર્ધામાં આગળ જવા અને સફળતા મેળવવા માટે અત્યારે મારું સ્ટેટસ, સ્પર્ધામાં મારી કઈ જગ્યા છે એ જાણવું અતિશય જરૂરી છે. તો આ પરીક્ષાઓ જે છે આપણને ચોક્કસથી બતાવશે કે અત્યારે હું ક્યાં છું. તો પરીક્ષાઓ મારી દ્રષ્ટિએ તો અશોકભાઈ દરેક પરીક્ષા દરેક એસ્પિરન્ટ જે છે એને આપવી જ જોઈએ. અને શરૂઆત સર ક્લાસ 3 ની પરીક્ષાથી કરવી જોઈએ કે 1-2 ની પરીક્ષાની તૈયારીથી કરવી જોઈએ? જો મિત્રો આપનો ગોલ ક્લાસ 1-2 જ છે, પણ છતાંય આપણે પહેલા પ્રિલિમ્સ પાસ કરવાની છે, અને પ્રિલિમ્સ નું જે માળખું છે એ ક્લાસ 3 નું છે. ભલે યુપીએસસી પેટર્ન અત્યારે હાલ જેપીએસસી ફોલો કરે છે તો એના જે હાર્ડનેસ છે બહુ આવી ગઈ છે, પણ છતાંય ઓએમઆર જ છે, અને ક્લાસ 3 ની છે એ પણ ઓએમઆર છે. તો ક્લાસ 1-2 ની જે આપણે તૈયારી કરતા હોય અને ક્લાસ 1-2 જ બનવું હોય તો પ્રિલિમ્સ તો પાસ કરવી જ પડશે, અને પ્રિલિમ્સ જે છે એ ક્લાસ 3 ની જ છે. તો પહેલા ક્લાસ 3 લેવલના, એટલે કે અહીં મિત્રો જે પ્રશ્નો જે છે આપણા, એ પ્રશ્નો એ ટાઈપના છે કે જે પ્રિલિમ્સના પ્રશ્નો છે એ સમજ પ્લસ ઇન્ફોર્મેશન આ બેજ ઉપર હોય છે. એક ઇન્ફોર્મેશન મારી પાસે કેટલી છે અને એ ઇન્ફોર્મેશનની મને સમજ કેટલી છે એના જ આવશે. મારે બે જ કહેવાનું છે, યસ ઓર નો, હા કે ના, ઉડાડું કર્યું અથવા ન કર્યું, એમાં ક્લિક કરી અથવા નથી કરી. જયારે મેન્સમાં જે છે એ મને સમજ કેટલી છે, મારું પોતાનું વિઝન કેટલું છે, હું એનું અર્થઘટન કેટલું કર્યું છું, આ બધું આવશે. પણ જે આપણે ઇનિશિયલ લેવલે જયારે હોય ત્યારે પહેલા તો ઇન્ફોર્મેશન આપણી પાસે હોવાની. તો મારી દ્રષ્ટિએ ક્લાસ 1-2 ની તૈયારી કરવા વાળા મિત્રોએ પણ શરૂઆત તો ક્લાસ 3 થી જ કરશો તો આપણને પ્રિલિમ્સમાં ખૂબ એનું બેનિફિટ મળશે. એટલે મિત્રો ક્યાંક અને ક્યાંક જો જોવા જઈએ તો સિલેબસ 1 ટાઈપ ઓફ એક, હા 1-2 ની અંદર થોડા સબ્જેક્ટ વધતા હોય છે, અથવા તો થોડીક જે રીત છે પદ્ધતિ છે બદલતી હોય છે, મેન્સ ની અંદર ડિસ્ક્રિપ્શન આપતું હોય છે, લખવાની પેટર્ન હોય. પણ પ્રિલિમ ની અંદર જેમ સાહેબે વાત કરી કે ત્યાં પણ એમસીક્યુ છે, ક્લાસ 3 માં પણ એમસીક્યુ છે, સુપર ક્લાસ 3 માં પણ એમસીક્યુ, અને અમુકમાં મેન્સ જે આવતી હોય વાત અલગ છે. પણ એક વિદ્યાર્થી જો તૈયારી કરે તો સાહેબે એવું કીધું કે ક્લાસ 3 ની કરે તો એમણે પણ 1-2 આપવી, 1-2 કરે તો એમણે પણ ક્લાસ 3 ની આપવી. તો એક તમને આઈડિયા આવે, એક કરંટ નોલેજ નો આઈડિયા આવે, એક પરીક્ષાના માહોલથી આપ વાકેફ થાવ, આપને કોન્ફિડન્સ આપે, અને ક્યાંક નાની મોટી ક્લાસ 3 ની સફળતા પણ જો આપને મળે અને પરિવારને અત્યારે આર્થિક સપોર્ટની જરૂર હોય તો આપ ક્લાસ 3 ની જોબને એક્સેપ્ટ કરીને પણ તૈયારી કન્ટિન્યુઅસ કરી શકો છો. એવા રોહિતભાઈ ઘણા વિદ્યાર્થીઓ છે જેમણે ક્લાસ 3 ની જોબ એક્સેપ્ટ કરીને અત્યારે ક્લાસ 1 સુધીની સફર ખેડી હોય, એવા ઘણા વિદ્યાર્થીઓ છે. તો અલ્ટિમેટ ફ્રેન્ડ આ તમારો ડિસિઝન છે અને તમારી ચોઈસ પ્રમાણે આપ આગળ વધી શકો છો. જો આપની પાસે સમય હોય, આર્થિક કોઈ સંકળામણ ન હોય, પરિવારનો સપોર્ટ હોય તો આપ 1-2 ને પણ કન્ટિન્યુઅસ કરી શકો છો. એટલે ટોટલી ડિપેન્ડ ઓન યુ, યુ મે નોટ મસ્ટ, એવી વાત છે. મિત્રો ખૂબ સારી રીતે રોહિતભાઈ જયારે આપણી સાથે ચર્ચા કરી રહ્યા છે અને આ ચર્ચાનો જે સિલસિલો છે, વિડીયો વધારે લાંબો ન બને એટલા માટે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર સાહેબ સાથે ફરી મુલાકાત કરવાના છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે અવનવી ટિપ્સ ઇન્ટરવ્યુને લઈને પણ, અને સ્પેશિયલી હજુ એ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ જે ટિપ્સ આપણી સાથે સર શેર કરવાના છે. તો ચોક્કસથી આવતા વિડીયોને પાર્ટ 2 ને પણ આપ આવી જ રીતે નિહાળો, અમને આવી રીતે સાથ સહકાર આપો, આવી રીતે શીખતા રહો, ઇમ્પ્લિમેન્ટ કરતા રહો અને જીતતા રહો એવા ભાવની સાથે રોહિતભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમારી સાથે આપ સંકળાયા. અને વિદ્યાર્થી મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ પોતાનો સમય કાઢી અને ક્યાંક અમારે પ્લેટફોર્મ પર આવીને આપ લર્નિંગ કરી રહ્યા છો અને એકેડેમી જીપીએસસી ટોપર સ્ટોક વિથ અશોક ગુજર સાથે આપ જે જોડાયેલા રહો છો. આપના ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.